લોકડાઉનને કારણે અનેક રાજ્યોમાં પરપ્રાંતિયો ફસાયા છે ત્યારે ગુજરાતના વડોદરામાં પણ પરપ્રાંતિયોમાં તાલાવેલી જોવા મળી રહી છે. વતન જવા માટેની શ્રમિકોનું નર્મદા ભવન ખાતે રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને શ્રમિકોને વતન પરત મોકલવામાં આવશે. બસ મારફતે રેલવે સ્ટેશન લઈ જવામાં આવશે. આ તમામે તમામ શ્રમિકોને રેલવે સ્ટેશન જશે, પછી ટ્રેનમાં બિહાર જવા માટે આ શ્રમિકો રવાના થશે. વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે. અમિત, વડોદરામાં શ્રમિકો માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, બિહાર જવા માટે ટ્રેન રવાના થશે, વધુ અપડેટ્સ? જો જે શ્રમિકોને જે ગુજરાતમાં અટવાયેલા છે તેમને પોતાના વતનમાં જવું હોય તો એ જરૂરી સરકારી પ્રક્રિયા પૂરી કરવી ખૂબ જરૂરી છે અને તેના માટે જ વડોદરામાં છેલ્લા ઘણા દિવસથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અત્યારે હું નર્મદા ભવન ખાતે ઉભો છું. કેમેરામેન ડીકેશને કહીશ કે આ તમામ એ મજૂરો પર દ્રશ્યો મજૂરોના દ્રશ્યો બતાવે કે જેઓ પોતાના વતન જવા માટે તૈયાર છે. નર્મદા ભવન ખાતે એક વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ જે શ્રમિકો છે તેમના ફોર્મ ભરવા માટે ફોર્મ ભરીને તમામ વિગતો ભર્યા બાદ તેઓને અહીંથી રવાના કરવામાં આવે છે. જેટલા પણ મજૂરો છે, આ તમામ અત્યારે જે મજૂરો દેખાઈ રહ્યા છે તે બિહારના છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા. વડોદરા અને તેની આસપાસ આવેલા જે ઉદ્યોગો છે તેમાં કામ કરતા મજૂરો છે. અને આ તમામ જે મજૂરો દેખાઈ રહ્યા છે કેમેરામાં, એ તમામ મજૂરોના રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હવે તેઓ પોતાના વતન જવા માટે તૈયાર છે. પોતાનો સામાન લઈને આ મજૂરો તૈયાર છે, નર્મદા ભવન ખાતે રેડી થઈને બેઠા છે. આ લોકોને થોડી જ વારમાં અહીંની જે વહીવટી તંત્રની બસ છે, લોકલ બસીસ છે, તે લેવા માટે આવશે અને ત્યારબાદ તેઓને અહીંથી રેલવે સ્ટેશન લઈ જવામાં આવશે. જે માહિતી મળી રહી છે તે મુજબ વડોદરાથી આજે બિહાર માટે એક ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, વિશેષ ટ્રેન, અને એટલા માટે જ આ તમામ મજૂરોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે પણ મજૂરો અહીંયા બેઠા છે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તેઓ અહીંયા બેઠા છે. વહીવટી તંત્ર પણ સજ્જ છે. અહીં સરકારી જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જે સતત આ મજૂરોની ચિંતામાં લાગ્યા છે. પોલીસ હોય કે પછી નર્મદા ભવનનો સ્ટાફ હોય, મેડિકલ સ્ટાફ હોય, તમામ લોકો અહીંયા હાજર છે. કારણ કે મજૂરોની ચિંતા તેઓને પણ છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું અત્યારે પાલન કરવું ખૂબ જરૂરી છે, કોરોના ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મજૂરોમાં ખૂબ તાલાવેલી ઘણા દિવસથી જોવા મળી રહી છે. એટલા માટે કારણ કે અસમંજસમાં હતા તે લોકો, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સરકારી વ્યવસ્થા થઈ નહોતી તેઓને પરત મોકલવા માટે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા જે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ત્યારબાદ રાજ્ય સરકારો દ્વારા તેને સમર્થન આપીને મજૂરોને પોતપોતાના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારથી મજૂરોને થોડી રાહત છે. પરંતુ અહીંયા જેટલા પણ મજૂરો વડોદરા અને તેની આસપાસમાં ફસાયેલા છે, રોજ સેંકડોની સંખ્યામાં અહીંયા નર્મદા ભવન ખાતે સવારમાં આવે છે, પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરીને જે પણ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે તેના મારફતે તેઓ પોતપોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. પાછલા બે દિવસમાં વડોદરાથી યુપી માટેની ટ્રેન રવાના થઈ છે. લગભગ 2400 થી 2500 જેટલા મજૂરો અત્યાર સુધી ત્યાં પોતાના વતનમાં પહોંચી ગયા છે. આજે માહિતી એ છે કે બિહાર જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં પણ 1200 જેટલા મજૂરો વડોદરાથી રવાના થઈ શકે છે. પરંતુ જે પણ આ મજૂરો અહીંયા છે તેમની અત્યાર સુધીની વેદના જાણવાનો પ્રયાસ કરીશું ને હવે કેટલી રાહત તેઓ અનુભવી રહ્યા છે તેની વાત કરીશું. આપ કહાં સે? બિહાર સે. બિહાર સે. કબ સે પ્રયત્ન કર રહે થે આપ જાને કે લિયે? જબ સે લોકડાઉન હુઆ હૈ વબ સે. જી. બિહાર જાના ચાહિયે લોકડાઉન મે. આપકા પરિવાર બિહાર મે હી રહેતા હૈ? હા, બિહાર હી મે રહેતા હૈ. હમ લોગ કમાને કે લિયે આયા હૈ દાદા. કમા કરકે અભી જો લોકડાઉન હો ગયા હૈ, 1.5 મહિના હો ગયા, 1.5 મહિના સે બેઠા હુઆ હું, અભી બિહાર જા રહા હું. जी, आपका रजिस्ट्रेशन हो गया है? हाँ, हो गया है. तो अब कैसा लग रहा है, क्योंकि बहुत प्रयत्न कर रहे थे? अभी सही लग रहा है, अभी गांव जाएंगे, बिहार जाएंगे, परिवार से मिलेंगे. हाँ. तो आप क्या कहेंगे, आप कब से वेटिंग में थे और अब आपका नंबर लग गया है? मैं तो 15-20 दिन से वेटिंग में थे. अच्छा. आज मेरा नंबर लगा है, जा रहा हूँ बिहार. आज आपको बुला गया है, ट्रेन आज आएगी यहाँ पर? जी, हमको बुलाया गया था, रात को फोन आया था कि आप आए हो यहाँ पे और पैसा लेके आओ, 800 रुपया करके लिया और आज ट्रेन है, ऐसा बोला, सुबह ट्रेन है. तो रात को आए थे इधर, पैसा वैसा जमा करके रजिस्ट्रेशन करके गए थे, अभी ये हुआ. अभी अच्छा लग रहा है, ठीक लग रहा है? जी, अभी ठीक लग रहा है. पैसे भी भरवाया आपसे? कितने रुपए भरवाए? 800. अच्छा, तो वो क्या बोला, पैसे किस चीज के भरवाए आपने? वो तो हमको नहीं बोला.
वो सिर्फ बोला कि नहीं पैसा लगेगा 800 रुपये, तो मैं उस हिसाब से लेके भरवाया। तो उनको मालूम नहीं हुआ कि किस लिए पैसा लिया, कौन सा पैसा लिया, ये मालूम नहीं। तो अब वापस अमित आभार तमाम विगतों बदल। तो वडोदरानी आ स्थिति छे, मजूरो पासेथी 800 रुपया जेटला लेवामां आव्या छे, तेमने वतन परत जवा माटे